નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર વિદ્યુત ચુંબકીય પ્રેરણ જેનો આજે આપણે ભાગ છ જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે સેશન હતો એમાં આપણે એસી જનરેટર વિશેની વાત કરી હતી અને એસી જનરેટરને લગતા આપણે એક ઉદાહરણ જે જોવાનું બાકી હતું પ્લસ આપણે અમુક ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કરી દીધા હતા વિદ્યાર્થી મિત્રો એસી જનરેટરની જો આપણે વાત કરીએ તો જે એસી જનરેટર છે એમાં બે ચુંબક અને એની વચ્ચે એક ગૂંચડાને ભ્રમણ કરાવવામાં આવે છે અને એના લીધે આપણને પ્રેરિત ઈએમએફ જે એસી પ્રકારનો મળે છે અને એસી જનરેટરે આપણને એસી પ્રવાહ ઉત્પન્ન કરી આપતો હોવાથી આજના યુગમાં એનો વધારે પડતો ઉપયોગ હોય છે વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે શું જોવાનું છે તો આજનું જે સેશન છે એમાં આપણે સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીશું અને જે એક ઉદાહરણ બાકી છે એને પણ પૂર્ણ કરીશું આગળ આપણે સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો એ પહેલાં આપણે એક એસી જનરેટરનો નાનો વિડીયો જોઈ લઈએ તો એ વિડીયો દ્વારા તમને વધારે ખ્યાલ આવશે કે એસી જનરેટરની કાર્યપદ્ધતિ કયા પ્રકારની હોય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એક વિડીયો અહીંયા તમે જોઈ શકો છો ગૂચડાને આપણે ફેરવીએ તો આપણને ઇલેક્ટ્રિક કરંટ મળે છે તો ઇલેક્ટ્રિક કરંટ મળતો કેવી રીતે હોય છે એસી જનરેટરની તમને રચના દેખાય છે બે જે અહીંયા બતાવ્યા છે તમને ચુંબક એની વચ્ચે જ્યારે આપણે એક સળિયાને ગતિ કરાવીએ છીએ આજે જે સૌ પ્રથમ એણે કીધું હતું કેવી રીતે જ્યારે એને ગતિ કરાવવામાં આવે છે ત્યારે આપણને ચુંબકે ફ્લક્સમાં ફેરફાર થાય છે તો બસ એ જ બધા સળિયાને ભેગા કરીને આખું આપણે ગૂંચડું બનાવી દીધું છે અને એ ગૂંચડાને આપણે બે ચુંબકની વચ્ચે આવી રીતે પરિભ્રમણ કરાવતા હોઈએ છીએ અને આ પરિભ્રમણને લીધે ફ્લક્સમાં ફેરફાર થતો જોવા મળે છે અને એને છેડે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કે બે સ્લીપ રિંગ અને કાર્બન બ્રશ જોડી દીધા છે અને એવી જ રીતે એ જોડતા આપણને પ્રવાહ જોવા મળે છે અને પ્રવાહની દિશા તમે અહીંયા બલ્બ દ્વારા નક્કી કરી શકો છો યલો બલ્બ થાય અને બ્લુ બલ્બ થાય તો એ દ્વારા તમે એની દિશા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો દ્વારા તમને સ્પષ્ટ થઈ ગયો હશે એસી જનરેટરની કાર્યપદ્ધતિ કયા પ્રકારની હોય છે અને એના ઉપરથી આપણે એની દિશા પણ નક્કી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સાઇન વિધેય જે પ્લસ વનથી માઇનસ વનની રેન્જમાં ચેન્જ થતું હોય છે એના લીધે આપણને આવર્ત રીતે બદલાતો જતો પ્રવાહ મળે છે અને એને આપણે કહીએ છીએ એસી પ્રવાહ તો આ વાત હતી એસી જનરેટરની હવે આપણે જોઈએ એસી જનરેટરને લગતું એક ઉદાહરણ રકમ વાંચો દરેક જણ છ પોઈન્ટ અગિયાર કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે આ સાયકલના પેડલ્સ સો આટાઓ અને પોઈન્ટ દસ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચડા સાથે જોડાયેલ હોય છે આ ગૂંચડું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂચડાના પરિભ્રમણની ધરીને લંબરૂપે ઝીરો પોઈન્ટ ઝીરો વન ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે તો આ ગૂચડામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો એસી જનરેટરમાં આપણે વાત થઈ હતી કે એનું જે સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ બી એ એન ઓમેગા સાઈન ઉમેગા ટી પણ અહીંયા આપણને કહીને જ આપવામાં આવ્યું છે કે વોલ્ટેજ એ મહત્તમ લેવાનો છે એટલે જે સાઈન ઉમેગા ટાઈ છે એની જગ્યાએ આપણે વન લેવું પડશે તો ખ્યાલ આવી ગયો બધાને રકમમાં આપણને કઈ કઈ કિંમત આપેલી છે પહેલાં તો એન આપેલું છે એન બરાબર સો આટા આપેલું છે ક્ષેત્રફળ એ આપેલું છે પોઈન્ટ દસ મીટર સ્ક્વેર આપેલું છે પછી આપણને આપેલું છે અડધા આટા પ્રતિ સેકન્ડ એટલે વન હાફ પ્રતિ સેકન્ડ એ ભ્રમણ કરે છે અને બીજું આપેલું છે આપણને ચુંબકીય ક્ષેત્રની કિંમત તો આના ઉપરથી આપણે શોધવાનું છે મહત્તમ વોલ્ટેજ તો પહેલાં જે ગીવન ડેટા છે આપણે લખી દઈએ કે આપણને કઈ કઈ માહિતી આપી દીધેલી છે સો સૌપ્રથમ આપણને એન બરાબર હંડ્રેડ આપેલા છે બીજું ક્ષેત્રફળ આપેલું છે એટલે એની કિંમત લખી દઈએ ત્રીજું આપણને આપેલું છે બી 0.0 ઇક્વલ ટુ ઝીરો ઝીરો વન ટેસ્ટ તો આપણે શોધવાનું છે ઈ મેક્સિમમ તો હવે આપણે પહેલાં આપણી પાસે સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ બી એ એન ઓમેગા સાઇન ઓમેગા ટી હવે આપણને મહત્તમ વોલ્ટેજ શોધવાનું કીધું છે તો મહત્તમ વોલ્ટેજ અથવા મેક્સિમમ ઈએમએફ માટે સાઈન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ વન તો આની કિંમત વન થઈ જશે તો ઇક્વેશન શું આવી ગયું ઈ ઇઝ ઇક્વલ ટુ બી એ એન ઇન ટુ ઓમેગા ઉમેગાની કિંમત નથી પણ ઓમેગાની જગ્યાએ આપણે લખી શકીએ ટુ પાય ન્યૂ સો ઈ ઇઝ ઇક્વલ ટુ થશે હંડ્રેડ ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ પોઈન્ટ વન ઇન્ટુ ટુ પાયની જગ્યાએ થ્રી પોઈન્ટ વન ફોર અને ન્યુની જગ્યાએ વન હાફ આપેલા છે પરિભ્રમણ એટલે થઈ જશે પોઈન્ટ ફાઇવ તો આ બધાની જો આપણે ગણતરી કરીએ હન્ડ્રેડ પોઈન્ટ વન પોઈન્ટ વન ટુ થ્રી પોઈન્ટ વન ફોર ઇન્ટુ પોઈન્ટ ફાઇવ કેલ્સિયનની મદદથી તમે આનું ઇઝીલી આન્સર લાવી શકો છો સો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ઝીરો પોઈન્ટ થ્રી વન ફોર અને એનો એકમ ખાસ આપણે લખવો પડશે વોલ્ટ એક માર્ક્સ એમસીક્યુમાં આવો દાખલો તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો એસી જનરેટરને લગતું માત્ર એક જ ઉદાહરણ આપણને આપેલું છે જે આ પ્રમાણેનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉદાહરણના તમામ દાખલાઓ પૂર્ણ થઈ ગયા છે અને હવે આપણે સ્વાધ્યાયના દાખલા લેવાના છે સ્વાધ્યાયના દાખલા કરતાં પહેલાં મેં તમને કીધું હતું કે તમે આ જ્યારે સેશનમાં આવો ત્યારે થિયરીના જેટલા પણ સૂત્રો છે એ બધા જ સૂત્રો તમે વ્યવસ્થિત રીતે મોઢે કરીને આવજો જો તમે યાદ ના હોય તો આપણે ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ કે આત્મપ્રેરકત્વ માટે જ્યારે આપણે સૂત્ર લઈએ તો એલ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય આઈ આવશે અને અન્યોને પ્રેરકત્વ માટે પણ એ જ સૂત્ર આવશે પણ એમાં એલની જગ્યાએ એમ આવશે જો આપણને લાંબા સોલેનોડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર કે તો ઇક્વેશન આવી જશે એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર મ્યુ ઝીરો એન સ્ક્વેર એ ઇન ટુ એલ આત્મપ્રેરિત ઇએમએફનું જો સૂત્ર કે તો ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડી બાય ડી અને એક સૂત્ર છે આપણી પાસે ફેરેડેના પ્રેરણના નિયમનું જે ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે ભણ્યા હતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી જ્યાં એન એ ગૂંચળામાં આંટાઓની સંખ્યા તમને દર્શાવતું હોય છે બીજો એક ટોપિક હતો આપણો ગતિકીય ઈએમએફ એમએફ માટેનો તો ઇએમએફનું એમાં સૂત્ર આવી જશે ઈઝ ઇક્વલ ટુ બી વી એલ તો પ્રેરિત ઇએમએફના વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટોટલ ત્રણ સૂત્ર છે પ્રેરણના નિયમ માટે ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી બીજું પ્રેરિત ઇ માટેનું સૂત્ર છે જેને આપણે ગતિકીય ઇ એમ કહીએ છીએ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈપણ પદાર્થને આપણે ગતિ કરાવીએ છીએ ત્યારે ઇ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ અને થર્ડ એક સૂત્ર આપણી પાસે છે પ્રેરિત એમએફ માટેનું ઇઝ જે આત્મપ્રેરકત્વનું પ્રેરિત એમએફ છે ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડી બાય ડીટી તો વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે તો ચલો હવે તમે બધા રેડી છો સ્વાધ્યાયના દાખલા ગણવા માટે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર છ પોઈન્ટ એક અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો જે છ પોઈન્ટ એક નંબરનો દાખલો છે એમાં તમને અલગ અલગ આકૃતિઓ આપેલી છે એથી લઈને એફ સુધીની અહીંયા તમે ચાર આકૃતિ જોઈ શકો છો એ બી સી ડી હવે તમને એવું કહે છે કે નીચેની આકૃતિઓ છ પોઈન્ટ અઢાર એથી એફ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો હવે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે આપણી પાસે કયો નિયમ છે આપણે એક જ નિયમ છે જે આપણને દિશા આપે છે લેન્સનો નિયમ તો આખો દાખલો છે એમાં આપણે લેન્સના નિયમનો ઉપયોગ કરવો પડશે સો પ્રેરિત ઇએમએફની જે દિશા છે એ જાણવા માટે આપણે લેન્સના નિયમનો ઉપયોગ કરીએ તો અલગ અલગ આકૃતિઓ આપણી પાસે છે આપણે સૌપ્રથમ આ એ આકૃતિ ઉપર ફોકસ કરીએ તો એ આકૃતિમાં જો પ્રવાહની દિશા આપણે જાણવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે સોલેનોઇડ છે અને સોલેનોઈડના બે છડાની વચ્ચે આપણે આવી રીતે પિક્ક્યુ તાર જોઈન્ટ કરી દીધો છે અને અહીંયા એક ચુંબક છે અને ચુંબકને તમે જુઓ જે ગજીયો ચુંબક છે એને ગૂચડાની તરફ ગતિ કરાવવામાં આવે છે અને જ્યારે ગૂચડા તરફ ગતિ કરાવવામાં આવે છે ત્યારે એનો એસ તરફનો છેડો ગૂચડા બાજુ છે એટલે આ એસ બાજુ દક્ષિણ ધ્રુવ જે છે ને એ ગૂચડા તરફ જોઈન કરેલો છે એટલે આપણે એવું કહી શકીએ કે ગૂચડાનો ક્યુ તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે આથી ચુંબક તરફથી ગૂંચડાને જોતાં આ જે ચુંબક છે એના તરફથી જો આપણે ગૂંચળાને જોઈએ તો આપણને કઈ દિશામાં પ્રવાહ મળશે સમઘડી દિશામાં એટલે શું થઈ જશે ક્યુ આર પી ક્યુ આ માર્ગે પ્રવાહ વહેતો હશે આ પ્રમાણે એમાં પ્રવાહની દિશા જોવા મળશે જો આપણે એને ચુંબક તરફથી જોઈએ તો ચુંબક તરફથી ગૂંચડાને જોઈએ તો આપણને આ પ્રમાણે એની દિશા જોવા મળે હવે બીજું એક એક્ઝામ્પલ તમને આપેલો છે અહીંયા એમાં બે ગૂંચળા છે અને એની વચ્ચે ચુંબકને મૂકી દીધો છે અને જે ચુંબક છે ગજીઓ ચુંબક એને આપણે આ સોલેનોઇડ તરફ ગતિ કરાવીએ છીએ આ બાજુના ડાબી બાજુનો જે સોલેનોઇડ છે એની તરફ અથવા તમે એવું પણ કહી શકો જે પિક્યુ તાર સાથે જોડેલો છે એની તરફ એને ગતિ કરાવવામાં આવે છે ધેટ મીન્સ આ જે એક્સ વાય છે એનાથી એ દૂર જઈ રહ્યો છે અને જો આપણે એની દિશા નક્કી કરવી હોય તો અહીંયાથી તો આપણે જોઈ શકીએ છીએ કે જે પિક્યુ તરફનો છેડો છે અથવા જે ક્યુ બાજુનો છેડો છે ગજિયા ચુંબકનો એ તો આપણે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે જ બીજું અહીંયા શું થશે આ જે છે ને ચુંબક એ આ ગૂછડાથી દૂર તરફ જઈ રહ્યું છે અને આપણે ખ્યાલ છે જ્યારે દૂર તરફ જતું હોય ત્યારે આમાં કઈ દિશામાં પ્રવાહે હશે સમગળી દિશામાં એટલે આ તો દક્ષિણ ધ્રુવ છે જ આ બાજુનો જે એક્સ વાય બાજુનો એક્સ છેડો છે ને એ પોતે પણ દક્ષિણ ધ્રુવ તરીકે જ વર્તશે એટલે આપણે એવું કહી શકીએ કે આ કિસ્સામાં ગૂંચડા પીક્યુના ક્યુ છેડે એસ ધ્રુવ અને ગૂંચડા એક્સ વાયના છેડે પણ એસ જ ધ્રુવ ઉદભવશે આ બંને બાજુ આપણને કારણ કે અહીંયા જે એન ધ્રુવ છે આનાથી દૂર જઈ રહ્યો છે તેથી પીક્યુ ગૂંચડામાં પ્રેરિત પ્રવાહ હવે બંને છે એટલે આપણે સમઘડી દિશામાં જ પ્રવાહ વહેશે એટલે આ જે પીક્યુ ગૂંચડું છે એમાં આવી રીતે પ્રવાહ વહેશે પી ક્યુ આર પી આ પ્રમાણે પી પછી આ બાજુ ક્યુ પછી અહીંયાથી આર અને અહીંયાથી પી એટલે આ પ્રમાણેની એની દિશા રહેશે તમારે માત્ર દિશા જ જણાવવાની હોય છે હવે આની વાત આમાં પણ એવી રીતે જ થાય છે તો પ્રવાહ તમે બોલો કઈ રીતે થવો જોઈએ યસ આ પ્રમાણે એક્સ વાય ઝેડ અને એક્સ એટલે એમાં પણ આ પ્રમાણે જ પ્રવાહનું વહન થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે દિશા નક્કી કરી શકીએ છીએ હજી બીજા બે એક્ઝામ બીજી બે આકૃતિઓ તમને દેખાય છે અહીંયા સ્ક્રીન ઉપર સી અને ડી એમાં એવું છે કે બે ગૂંચળા મૂકી દીધા છે આ જે સી આકૃતિ છે એમાં એક બેટરી છે અને બેટરી સાથે આપણે કળ જોડી દીધેલી છે અને જે કળ છે એને આપણે હમણાં જ બંધ કરી દીધી છે અહીંયા તમે જોઈ શકો છો આ જે કળ છે એ કળને આપણે શું કરી દીધી છે બંધ કરી છે અને આ એની અક્ષ છે અને આ ગૂંચડું છે આપણે એક્સ વાય ઝેડ જે છે ને એની અંદર આપણે શોધવાનું છે કે કયા પ્રકારનો પ્રવાહ કારણ કે આની અંદર તો દિશા આપેલી છે હવે આના માટે આપણે ફેરેડેનો નિયમ યાદ કરો જે ફેરેડે ત્રણ પ્રયોગ કર્યા હતા એમાંથી જે એક પ્રયોગ હતો એમાં એવું હતું ને કે ભાઈ કળને દબાવવામાં આવે ને ખોલવામાં આવે ત્યારે જે ગૂંચડા સાથે જોડેલ ગેલોનોમીટર હોય એમાં ક્ષણિક આવર્તન જોવા મળે દેટ મીન્સ આ બંનેને એકબીજા જોડે મૂકેલા છે એટલે આમાં પણ પ્રવાહ વહેશે પણ એની જો દિશા આપણે નક્કી કરવી હોય તો આપણે કળને જ્યારે બંધ કરીએ ત્યારે શું થતું હતું યાદ છે ફેરેડેના નિયમમાં કળને બંધ કરતા હતા અને કળને ખોલતા હતા ત્યારે ક્ષણિક આવર્તન જોવા મળતું હતું અત્યારે આપણે કળને બંધ કરી છે તો કળને જ્યારે બંધ કરવામાં આવે ત્યારે શું થશે આવર્તન જે છે ને એ ઉલટાઈ જશે એટલે ઉલટાઈ જવાથી શું થશે કે પ્રેરિત પ્રવાહની દિશા તમને આ પ્રમાણેની જોવા મળશે અહીંયા આ મુજબની છે ને તો એનાથી વિરુદ્ધ દિશા એટલે આ પ્રમાણેનો એક્સ પછી વાય અને પછી ઝેડ આ પ્રમાણેને એની દિશા જશે કારણ કે જે પ્રવાહ છે હવે ઉલટાઈ જશે કળને આપણે શું કરી છે બંધ કરી છે આ જ દાખલો જો તમને એવું કે કળ ખુલ્લી રાખવામાં આવી છે તો એની દિશામાં જ તમને પ્રવાહ મળશે વિરુદ્ધ દિશામાં કોણા વર્તન ડેલોનો એ સમય દર્શાવશે નહીં એટલે જ્યારે આપણે કળને બંધ કરીએ છીએ ત્યારે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે એવી જ રીતે જે ડી આકૃતિ છે તમે અહીંયા જોઈ શકો છો તો જે ડી છે એની અંદર શું થાય છે કે આ જે ગૂંચડું છે ડાબી બાજુ જે ગૂંચડું છે ને એમાં આપણે દિશા શોધવી છે તો ડાબી બાજુના ગૂંચડામાં જો આપણે આગળથી જોઈએ હવે અહીંયા એક રિયો જોડી દીધું છે અને રિયો પ્રવાહ બદલવામાં આવે છે તો એમાં પણ એ જ વસ્તુ થશે તમે પ્રવાહ બદલો એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય અને જે ફ્લક્સ બદલાશે એના લીધે શું થશે આમાં પ્રવાહ પ્રેરિત થશે અને પ્રવાહની દિશા કઈ હશે ઝેડથી લઈને વાયથી લઈને એક્સ સુધીની એટલે આ જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં અહીંયા તમને પ્રવાહ જોવા મળશે ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો આપણે લેન્સના નિયમમાં એટલું સમજવાનું છે કે જે ફેરેડનો નિયમ આપણને યાદ છે કે જ્યારે કણને બંધ કરવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં કળજો ખુલ્લી રાખવામાં આવે તો એ જ દિશામાં કોણાવર્તન બતાવે છે એ જ વસ્તુ આમાં પણ યાદ રાખવાની છે કે જ્યારે આપણે પ્રવાહ બદલીએ ત્યારે એની દિશામાં અને જો એનાથી ઘટાડવામાં આવે તો એની વિરુદ્ધ દિશામાં તમને પ્રવાહ જોવા મળશે અને જે પહેલાં બે એક્ઝામ્પલ છે એમાં તો તમે ચુંબકને એની સાપેક્ષે ગતિ કરાવી અને એની દિશા નક્કી કરી શકો છો તો આવી રીતે ટોટલ ચાર આકૃતિઓમાં તમને દિશા નક્કી થઈ ગઈ હવે બીજી બે આકૃતિ આવે છે જેમાં તમારે ફટાફટ એની દિશા નક્કી કરવાની છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બે આકૃતિ આપેલી છે ઈ અને એફ હવે ઈ જે છે એમાં તમે જોઈ શકો છો કે બે સોલેનોઇડ આપેલા છે અને એક સોલેનોઇડની સાથે બેટરી અને કળ જોડેલી છે અને બીજા સોલેનોઇડ સાથે આપણે એક્સ વાય તાર જોડી દીધેલો છે અને દાબ કણને આપણે હંમેશા હમણાં જ ખુલ્લી કરી છે તો હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે જો કળ ખુલ્લી હોય તો પ્રેરિત પ્રવાહ એની દિશામાં જ મળશે એની વિરુદ્ધ દિશામાં તમને મળશે નહીં એટલે એક્સ અને વાય થી વાય તરફની દિશામાં જ તમને પ્રેરિત પ્રવાહ મળશે એટલે આપણે એવું કહી શકીએ કે સમઘડી દિશામાં આપણને પ્રવાહ જોવા મળતો હોય છે બીજું એક ઈ જે આપણી આ લાસ્ટ જે છે એફ આકૃતિ એમાં એવું કહે છે કે આવું ગૂંચડું એક આવું આપી દીધેલું છે અને આ જે વિદ્યુત પ્રવાહ છે એ આ જેટલા સ્થાયી દરથી ઘટતો જાય છે ધીમે 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 આ પ્રવાહ શું થાય છે ઘટતો જાય છે હવે આવી રીતે આ આ ગૂંચળાને મૂકેલું છે એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને આ પ્રમાણે મળવાની એટલે આપણે એવું કહી શકીએ કે એ શું થશે સમતલને સમાંતર હશે અને સમતલને સમાંતર હોવાથી એ ગૂંચળા સાથે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાતું નથી હવે ગૂચડા સાથે ફ્લક્ષ ના સંકળાય એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે નહીં એટલે આ જે આકૃતિ છે એમાં કોઈપણ પ્રકારનો પ્રવાહ પ્રેરિત થશે નહીં કારણ કે એ સાને કેવી રીતે ગોઠવાયેલ છે સમાંતર ગોઠવાયેલ છે સમાંતર ગોઠવાયેલ હોય એટલે ફ્લક્ષમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન થાય અને જો ફ્લક્ષમાં ફેરફાર ન થાય તો આપણી પાસે કોઈપણ પ્રકારનો પ્રેરિત પ્રવાહ રહેતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી આપણો સ્વાધ્યાયનો દાખલો છ પોઈન્ટ એક આ દાખલામાં જો આપણે બધાને ખ્યાલ આવી ગયો હોય તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર છ પોઈન્ટ બે દરેક જણ એની રકમ વાંચશે આમાં પણ બે આકૃતિ આપણને આપેલી છે રકમ વાંચીશું આપણે આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્સના નિયમનો ઉપયોગ કરો એમાં તમને બે તાર આપેલા છે હવે પહેલી વસ્તુમાં એવું કહે છે કે પહેલું જે છે અનિયમિત તાર એ વર્તુળાકારમાં ફેરવાઈ જાય છે અને બીજી જે છે વર્તુળાકાર ગાળો એ પાતળા સીધા તારમાં ફેરવાઈ જાય છે અને ત્યારે આપણે એની દિશા નક્કી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું જે છે ચુંબકીય ક્ષેત્ર ક્રોસ નિશાની વડે દર્શાવેલ છે અને બીજું જે છે એ ડોટ વડે દર્શાવેલ છે એટલે જે ક્રોસ નિશાની છે એ અંદરની તરફ તમને ચુંબકીય ક્ષેત્ર આપશે અને જે ડોટ પ્રોડક્ટ છે એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા બહારની તરફ આપશે તો હવે જ્યારે આપણે દિશા નક્કી કરવી હોય તો આપણે પહેલાં જોઈ શકીએ છીએ કે આ અનિયમિત આકારનું જે ગૂંચળું છે એને જ્યારે આપણે વર્તુળ આકારમાં ફેરવીશું આવી રીતે એટલે એનું ક્ષેત્રફળ શું થશે વધશે કે ઘટશે આપણે એના ઉપરથી જ નક્કી કરી શકીએ છીએ કે એનું જે ક્ષેત્રફળ છે એ શું થશે વધશે એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે જ્યારે અનિયમિત આકારનું ગૂંચડું વર્તુળ આકાર ગૂંચડામાં ફેરવાશે ત્યારે તેનું ક્ષેત્રફળ વધતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સ પણ શું થશે વધવા લાગશે આથી લેન્સના નિયમ અનુસાર પ્રેરિત પ્રવાહ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ ઘટે તે રીતે ઉદભવે છે અર્થાત પ્રેરિત પ્રવાહ વડે ઉદભવતું ફ્લક્સ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં હોય તેવી દિશામાં મળશે બહાર આવતી દિશા એટલે આ દિશા એ ડી સી બી એ આવાળી દિશા આ દિશામાં મળશે કારણ કે હવે શું થશે કે વધારે પ્રમાણમાં જે ફ્લક્ષ છે એ ઘટવા લાગશે આપણે પ્રવાહ જે છે ને એ શું થશે કે ફ્લક્ષ ઘટે ને એવી દિશામાં જ આપણને પ્રવાહ જોઈએ કારણ કે લેન્સનો નિયમ જ છે કે જેના લીધે ઉત્પન્ન થાય છે એનું જે શું કરે છે વિરોધ કરે છે હવે અહીંયા તાર વર્તુળાકાર ફેરવાઈ ગયો એટલે એનું ક્ષેત્રફળ વધી ગયું એટલે ફાઇવ ઇઝ ટુ બી એ અનુસાર શું થશે એનું ફ્લક્ષ પણ વધી જશે એટલે પ્રવાહ આપણે એવો લેવાનો કે ભાઈ એ જે છે ને પ્રવાહ એ ફ્લક્સમાં ઘટાડો કરે તો હવે ફ્લક્ષમાં ઘટાડો ક્યારે થાય જ્યારે બહારની તરફ આપણને એનો પ્રવાહ મળે એટલે આપણે એવું કહી શકીએ કે અહીં જે પ્રવાહ છે એ વિષમ ઘડી દિશામાં મળશે અને એની દિશા આપણે આવી રીતે લખી શકીએ એ ડી સી બી અને એ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ એથી ડી સી બી અને એ આ માર્ગે પ્રવાહ રહેશે હવે બીજી એક વસ્તુ આ જે વર્તુળાકાર ગાળો છે એને આપણે સીધા તારમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ડોટ લાઇન વડે જે દર્શાવી છે એવા એક તારમાં આપણે એને ફેરવી દઈએ છીએ હવે આ વર્તુળાકારમાંથી આવો તાર થઈ ગયો એટલે એનું ક્ષેત્રફળ વધે કે ઘટે યસ અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એનું ક્ષેત્રફળ શું થશે ઘટશે એટલે શું થશે પૃષ્ઠમાંથી ચુંબકીય ફ્લક્સ હવે આપણે શું થવું જોઈએ વધવું જોઈએ બરાબર છે કારણ કે હવે શું થાય છે આ ઘટે છે એટલે પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થવો જોઈએ કે એનું ફ્લક્સ ઘટવું જોઈએ સોરી વધવું જોઈએ એટલે હવે શું થશે ચુંબકીય ફ્લક્સ કેવી રીતનું આતો છે ડોટ પ્રોડક્ટ એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની તરફ હશે એટલે જે વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે આવશે બહારની તરફ એટલે આ જે માર્ગ દેખાય છે ને એ ડી ડેશ સી ડેશ અને બી ડેશ અને ફરી અગેન એ ડેશ એટલે આમાં પણ પ્રવાહ કઈ દિશામાં વહેશે વિષમ ઘડી દિશામાં જ તમને જોવા મળશે અને એના માટે જો આપણે પાથ લખીએ એનો તો કયા પથ ઉપર ભ્રમણ કરશે મીન્સ પ્રવાહ કયા પથ ઉપર જશે તો એ ડેશ ડી ડેશ સી ડેશ બી ડેશ અને અગેન એ ડેશ ખ્યાલ આવ્યો દરેક જણે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલા છે માત્ર એની દિશા તમારે નક્કી કરવાની છે એક એક માર્ક્સના એમસીક્યુમાં તમને આ પ્રમાણેના દાખલા પૂછી શકે છે આ દાખલામાં ખ્યાલ આવી ગયો હોય વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નેક્સ્ટ જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર છ પોઈન્ટ ત્રણ છ પોઈન્ટ ત્રણની રકમ વાંચીશું વિદ્યાર્થી મિત્રો આમાં આપણને એવું કહે છે કે પંદર આંટાઓ પ્રતિ સેન્ટીમીટરવાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર બે સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગાળો મૂકેલ છે જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ પોઈન્ટ વન સેકન્ડમાં બે એમ્પિયરથી ચાર એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઇએમએફ કેટલું હશે અહીંયા આપણે ઈ એમએફ શોધવાવાળો દાખલો આવ્યો અને અહીંયા આપણને આંટાઓની સંખ્યા આપી દીધેલી છે એટલે આપણે બે વસ્તુ કરી શકીએ કાં તો ઇક્વેશન સીધું મૂકી શકીએ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી અને એમાં બીની જે કિંમત છે એમાં આપણે આંટાઓની સંખ્યા એન મૂકી શકીએ અથવા બીજી વસ્તુ એ થઈ શકે કે જે પ્રેરિત ઇએમએફ છે એના સૂત્રમાં જ પહેલાં આપણે એન મૂકી દઈએ સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી અને પછી બીની જે કિંમત છે એમાં આપણે આંટાઓની સંખ્યા એડ કરી શકીએ જે રીતે તમને ઇઝી લાગે તમે એવી રીતે કરી શકો છો બીજું એક આની અંદર તમને ક્ષેત્રફળ એ આપેલું છે જે સેન્ટીમીટરમાં છે એને આપણે મીટરમાં ફેરવવું પડશે વિદ્યુત પ્રવાહ બદલાય છે પોઈન્ટ વનથી ટુ એમ્પિયર સુધી સોરી પોઈન્ટ વન સેકન્ડમાં બે એમ્પિયરથી ચાર એમ્પિયર સુધી એટલે ડી આઈ તમારે આવી જશે અંતિમ માઇનસ પ્રારંભિક તો ફોર માઇનસ ટુ એટલે તમને બે એમ્પિયર મળી જશે અને વિદ્યુત પ્રવાહનો ટાઈમ આપણને આપી દીધો છે પોઈન્ટ વન સેકન્ડ તો સીધું ઇક્વેશન જ આપણે યુઝ કરી શકીએ પહેલાં જે જે માહિતી આપણને આપેલી છે એ આપણે લખી લઈએ કે આપણને કઈ કઈ માહિતી આપેલી છે સો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને આંટાઓની સંખ્યા આપેલી છે આ છે છ પોઈન્ટ ત્રણ આંટાઓની સંખ્યા એન આપણને આપેલી છે કેટલી પંદર અને આટા પર સેન્ટીમીટર એવું આપેલું છે આટાઓની સંખ્યાને આપણે કેપિટલ એન વડે દર્શાવીશું તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ પંદર આટા પર સેન્ટીમીટર જો એને મીટરમાં ફેરવીએ તો પંદર આટા અને સેન્ટીમીટર એટલે દસની માઇનસ બે મીટર તો આ થઈ જશે પંદરસો આટા પર મીટર એટલે જે પંદર એક સેન્ટીમીટરમાં પંદર આંટા છે એની જગ્યાએ તમારે મીટરમાં થઈ જશે પંદરસો આંટા બીજું તમને ક્ષેત્રફળ આપેલું છે સો ક્ષેત્રફળ એ બરાબર આપણને આપેલું છે બે સેન્ટીમીટરનો સ્ક્વેર સો બે સેન્ટીમીટર સ્ક્વેર એટલે બે ગુણ્યા દસની માઇનસ ચાર મીટરનો સ્ક્વેર પ્રવાહ બદલાય છે બે એમ્પિયરથી ચાર એમ્પિયર સુધી સો આઈ વન ઇઝ ઇક્વલ ટુ આવશે બે એમ્પિયર અને આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આવશે ફોર એમ્પિયર તો જે પ્રવાહનો ફેરફાર છે ડીઆઈ એ કેટલો થવો જોઈએ અંતિમ માઇનસ પ્રારંભિક થવો જોઈએ સો ડીઆઈ બરાબર થઈ જશે ફોર માઇનસ ટુ ઇઝ ટુ ટુ એમ્પિયર એટલે ડીઆઈ મળી ગયું આપણને ડીટી આપણને પોઈન્ટ વન સેકન્ડ આપેલું છે સો ડી બરાબર આવશે પોઈન્ટ વન સેકન્ડ અને આપણે શોધવું છે ઇ તો ઈ માટેનું સૂત્ર પહેલાં લખી લઈએ કે ઈ બરાબર થઈ જશે તમારે માઇનસ ડી ફાઈ બાય ડીટી ફાઈની જગ્યાએ આપણે ઇક્વેશન મૂકી શકીએ છીએ ફ્લક્ષનું સૂત્ર છે આપણી પાસે બી એ તો આના બરાબર થઈ જશે માઇનસ ડી બાય ડી જે ચુંબકીય ક્ષેત્ર છે બી એની જગ્યાએ આપણે મૂકી શકીએ મ્યુ ઝીરો એન આઈ અને એ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે આવી રીતે પણ તમે કરી શકો છો અથવા બીજું તમે એ કરી શકો કે અહીંયા ઓલરેડી એન મૂકી દો અને જે બી છે ચુંબકીય ક્ષેત્ર તાર માટેની એમાં તમે લખી દો મ્યુ ઝીરો આઈ એવી રીતે પણ ચાલે તો હવે જે મ્યુ ઝીરો એન અને એ છે એ અચળાંક છે તો એને આપણે વિકલનની બહાર લઈ લઈએ તો કિંમત તમારે આવશે ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ ઝીરો એન એ અને અહીંયા થઈ જશે ડીઈ છેદમાં ડીટી હવે જો આપણે એનું મૂલ્ય લેવું હોય તો મૂલ્ય લેવા માટે આપણે શું કરવું પડશે જે માઇનસની નિશાની છે એને આપણે હટાવી દઈશું તો આપણી પાસે શું કિંમત આવી જશે આપણી પાસે કિંમત આવી જશે મોડ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એ ડીઆઈ બાય ડીટી આમાં આપણે કિંમતો મૂકી દઈશું તો કિંમત થઈ જશે મ્યુની જગ્યાએ ફોર પાય ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન આંટાઓની સંખ્યા પંદરસો એ જે છે એની જગ્યાએ આવી જશે બે ગુણ્યા દસની માઇનસ ચાર ડીઆઈ આપણી પાસે છે બે એમ્પિયર અને સમય છે પોઈન્ટ વન સેકન્ડ વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આપણે કેલ્સીથી ઇઝીલી લાવી શકીએ અહીંયાથી પાઈની કિંમત મૂકી દો અને ઘાત જે માઇનસ માઇનસ છે એટલે બંનેનું પ્લસ થઈ જશે સો આન્સર તમે લાવો શું આવશે આનો અહીંયા સાતને ચાર અગિયાર ઘાત થઈ જશે ફોર ઇન્ટુ થ્રી પોઈન્ટ વન ફોર પંદરસો બે ગુણ્યા બે એટલે ટોટલ તમારી પાસે આવશે સેવન ફાઈવ થ્રી સિક્સ ડબલ ઝીરો ઇન્ટુ टेन टू माइनस इलेवन आिम्पलिफाईड फॉर्मला लखी आहे प्रेरित ईएमएफ इ आपण आशे सेवन पॉईंट फाईव्ह इंटू टेन टू माइनस सिक्स सो विद्यार्थी मित्रों आज मित्र फाइनल आंसर ઇ ઇઝ ઇક્વલ ટુ સેવન પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ વોલ્ડ એકદમ ઇઝી દાખલા છે આ ચેપ્ટરના ખાલી તમારે સૂત્ર પર કમાન્ડ હોવો જોઈએ ખ્યાલ આવી ગયો દરેક જણને તો ચલો હવે આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છ પોઈન્ટ ચાર રકમ જોઈ શકો છો તમે દરેક જણ છ પોઈન્ટ ચાર ની એમાં આપણને એવું કહે છે કે આઠ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર બાજુઓવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબ ચોરસ તારનો ગાળો પોઈન્ટ ત્રણ ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે જો ગાળાનો વેગ એક સેન્ટીમીટર પર સેકન્ડ સામા તો લાંબી બાજુને અને બી ગાળાની ટૂંકી બાજુને અને લંબ દિશા તરફનો વેગ લેવાનો છે બે તરફનો વેગ લેવાનો છે લાંબી બાજુનો અને ટૂંકી બાજુનો તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન થતું ઇએમએફ કેટલું હશે અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ એ કેટલા સમય માટે રહેશે એ બે જ વસ્તુ આપણે ડિસાઇડ કરવાની છે એક તો ઈએમએફ સો ઇએમએફ માટેનું તો સૂત્ર છે જ આપણી પાસે કયું સૂત્ર યુઝ કરવું જોઈએ એકચ્યુલી આપણી પાસે ઇ એમએફના ત્રણ સૂત્ર છે એક કામ કરીએ આપણે સૌથી પહેલાં જેટલી આપણને માહિતી આપેલી છે એ બધી માહિતી આમાં લખી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે ઈ એમએફનું કયું સૂત્ર આપણે યુઝ કરવું જોઈએ અને ઇએમએફ મળી જશે એટલે એના ઉપરથી આપણે લખી શકીશું કે કેટલા સમય માટે આપણને પ્રેરિત વોલ્ટેજ મળશે તો રેડી છો બધા ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા છ પોઈન્ટ ચાર માટે માહિતી સૌ પ્રથમ આપણને લખી લઈએ આપણને લંબાઈ આપેલી છે આઠ સેન્ટીમીટર સો અહીંયા લખી લઈશું એલ બરાબર આઠ સેન્ટીમીટર જો આપણે એને મીટરમાં ફેરવીએ તો આવી જશે આઠ ગુણિયા દસની માઇનસ બે મીટર બીજું બી આપણને આપેલું છે બે ગુણ બે સેન્ટીમીટર આપેલું છે એટલે જો એને મીટરમાં ફેરવીએ તો થઈ જશે બે ગુણ્યા દસની માઇનસ બે મીટર ચુંબકીય ક્ષેત્ર બી આપણને આપેલું છે પોઈન્ટ થ્રી ટેસ્લા વેગ વી આપણને આપેલો છે એક સેન્ટીમીટર પર સેકન્ડ એને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો થઈ જશે એક ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર પર સેકન્ડ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આના ઉપરથી તમે ડિસાઇડ કરી શકશો કે આપણે કયું ઇક્વેશન યુઝ કરી શકીએ જો આપણી પાસે બી છે એલ છે વી છે તો આપણે કયું ઇક્વેશન આવે પ્રેરિત ઇએમએફ માટેનું ગતિ કી એમએફનું સૂત્ર યુઝ કરવું પડે સો ગતિ કી એમએફનું સૂત્ર આપણી પાસે થઈ જશે ગતિકીય કીય ઇઝ ઇક્વલ ટુ બી એલ વી રાઈટ આ સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ યાદ રાખ્યું હતું હવે આપણે એક આકૃતિ દોરવાનો ટ્રાય કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે આવી જ રીતે આપણને એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે ચુંબકીય ક્ષેત્ર પહેલાં દોરી લઈએ આપણે હવે એમાં કટવાળો સળિયો મૂકેલો છે જેને આપણે અહીંયાથી પસાર કરવાનો છે ચુંબકીય ક્ષેત્રમાંથી એટલે આપણે આ પ્રમાણેનું દોરીએ આજે છે એની લંબાઈ આપણને આઠ સેન્ટીમીટર આપેલી છે આજે છે બે સેન્ટીમીટર છે હવે આ બહાર તરફ આમ ગતિ કરી રહ્યો છે એટલે આપણે એને અહીંયા ડ્રો કરી દઈએ વચ્ચે આપણે કટ રાખવાનો છે આ થઈ જશે બે સેન્ટીમીટર અને આ થઈ જશે આઠ સેન્ટીમીટર તો આ જે કટ છે આ જે કાપો છે એના વચ્ચે ઉત્પન્ન થતું ઇએમએફ આપણે શોધવાનું છે એટલે ટોટલ આપણી પાસે બે વસ્તુ છે એક તો આઠ સેન્ટીમીટર અને બીજી છે બે સેન્ટીમીટર તો સૌથી પહેલાં આપણે લાંબી બાજુ માટે લઈએ સૂત્ર તો એક જ છે આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ બીવીએલ એટલા માટે જ હું તમને કહું છું કે સૌથી પહેલાં આપણે જે માહિતી આપેલી છે ને એ જ લખી લેવાની એટલે એના ઉપરથી જ ખ્યાલ આવે કે આપણે કયું સૂત્ર લેવું આપણી પાસે એક વસ્તુ માટે છે ને ત્રણ ચાર સૂત્રો છે એટલે એમાંથી કયું સૂત્ર આપણે યુઝ કરવું એ આપણને માહિતી લખી હોય ને એના ઉપરથી જ ખ્યાલ આવે તો પહેલાં એ પાર્ટ ચાલુ કરીએ આપણને બે વસ્તુ શોધવાની કીધી છે તો આપણે અહીંયા એવું લખીશું કે જ્યારે લાંબી બાજુને આપણે લંબ રૂપે ગતિ આપણે બે વસ્તુ છે તો લાંબી બાજુને ટૂંકી બાજુ આઠ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર તો જ્યારે આપણે લાંબી બાજુને લંબરૂપે ગતિ કરાવીએ છીએ તો પ્રેરિત ઇએમએફ કેટલું થઈ જશે ઈવી એલ જેટલું તો આપણે અહીંયા આવું લખીએ કે જ્યારે લાંબી બાજુને લંબરૂપે ગતિ કરાવવામાં આવે ત્યારે પ્રેરિત emf તો ત્યારે પ્રેરિત emf કેટલું થઈ જશે આપડું e = pvl જેટલું કિંમત છે જ બધી આપણી પાસે સો e = b ની જગ્યાએ 0.3 v 1 *

ચાર એટલે ઝીરો પોઈન્ટ જે ઝીરો તમારું થતું હતું બે પોઈન્ટ ચાર એની જગ્યાએ અહીંયા આવી જશે ઝીરો પોઈન્ટ ટવેન્ટી ફોર હવે દસની માઇનસ ત્રણમાં લેવાનું રીઝન એ કે આપણે એને મિલી વોલ્ટમાં પણ લખી શકીએ સો એ બરાબર આપણે થઈ જશે પોઈન્ટ ચોવીસ મિલી વોલ્ટ તો આ આપણો ફર્સ્ટ આન્સર આવી ગયો હવે આપણને એમાં સમય શોધવાનું કહે છે તો સમય શોધવા માટે આપણે એ વિચારવું પડે કે જ્યાં સુધી આપણી ટૂંકી બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નહીં નીકળી જાય ત્યાં સુધી ઈએમએફ ઉત્પન્ન થઈ શકશે નહીં હમણાં જ મેં આકૃતિ દ્વારા તમને સમજાવી કે બે બાજુ છે એક તો લાંબી બાજુ અને બીજી ટૂંકી બાજુ હવે ઈએમએફ ઉત્પન્ન ખાલી આ એકલી બાજુ પસાર થઈ જશે તો ઈએમએફ નહીં મળે આ આખી અહીંયા સુધીની બાજુ પસાર થઈ જશે ત્યાં સુધી આપણને ઈએમએફ ઉત્પન્ન થશે એટલે એના માટે આપણે શું કરવું પડે જો વેગનું સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ એલ એમાંથી ટીને સૂત્રનો કરતાં બનાવી દઈએ તો ટી બરાબર થઈ જશે લંબાઈ છેદમાં વેગ અને એના ઉપરથી આપણે ટી શોધી શકીશું તો આપણે અહીંયા એવું લખીએ કે જ્યાં સુધી ટૂં ટૂંકી બાજુ જ્યાં સુધી ટૂંકી બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી ઇએમએફ ઉત્પન્ન થશે તો જે ટી છે સમય એ સમય ટી બરાબર આપણે અહીંયા આવું લખી શકીએ નાની બાજુની લંબાઈ છેદમાં વેગવી ઇઝ ઇક્વલ ટુ એલ ટી નાની બાજુની લંબાઈ છેદમાં વેગ સો નાની બાજુની લંબાઈ બે સેન્ટીમીટર છે એટલે બે ગુણ્યા દસની માઇનસ બે છેદમાં વેગ એક ગુણ્યા દસની માઇનસ બે દસની માઇનસ દસની માઇનસ બે અહીંયાથી કેન્સલ થઈ ગયા તો જે ટોટલ સમય છે એ આપણને કેટલો મળી ગયો સમય ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળી જશે આપણે બે સેકન્ડ તો જે પહેલો કેસ છે વિદ્યાર્થી મિત્રો એ પહેલાં કેસના કિસ્સામાં આપણે જે ઇએમએફ છે આપણને મળે છે પોઈન્ટ ટ્વેન્ટી ફોર મિલી વોલ્ટ અથવા તમે આવી રીતે પણ લખી શકો છો અને જે સમય છે આપણને મળશે બે સેકન્ડ પણ હજી આપણે બીજી વસ્તુ બાકી છે આપણે આ લાંબી બાજુને ગતિ કરાવીએ છીએ હજી ટૂંકી બાજુને ગતિ કરાવવા માટેનું પ્રેરિત ઇ એમએફ બાકી છે તો હવે બીજું સૂત્ર આપણે લખીશું બી કરીને અહીંયા કે જ્યારે ટૂંકી બાજુને ગતિ કરાવવામાં આવે છે ત્યારે પ્રેરિત ઈએમએફ અત્યારે પ્રેરિત ઇએમએફ એનું સૂત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ બીવી એલની જગ્યાએ બીવી બી આપણે લઈશું સ્મોલ બી એનું રીઝન છે કે જે નાની બાજુ છે એની લંબાઈ આપણને બે સેન્ટીમીટર આપેલી છે ને એને આપણે સ્મોલ બી વડે દર્શાવીએ છીએ સો અહીંયા તમારે થઈ જશે ઈઝ ઇક્વલ ટુ બીવી બી તો કિંમતો મૂકી દો આમાં તો ઇ ઇઝ ઇક્વલ ટુ બીની જગ્યાએ આપણને પોઈન્ટ ત્રણ ટેસ્ટલા આપેલા છે સો ઇ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ થ્રી Into v વીની જગ્યાએ દસની માઇનસ બે તમે લખી દો બે સેન્ટીમીટર છે એટલે બે ગુણ્યા દસની માઇનસ બે તો ટોટલ ઈ કેટલા આવી જશે 0.6 સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર જો મિલી વોલ્ટમાં આન્સર લાવવો હોય તો આને આવી રીતે લખવું પડે એક ઝીરો વધારવો પડે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી તો જે ઇ છે એ આપણે કેટલું આવ્યું ઇ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઝીરો સિક્સ મિલીવોટ હજી બીજી એક વસ્તુ શોધવાની રહીએ આપણે વિદ્યાર્થી મિત્રો સમય શોધવાનું કહે છે તો પહેલાંમાં જો ટૂંકી બાજુ લીધેલી તો આમાં હવે મોટી બાજુ લેવી પડશે તો સમય ટી બરાબર અહીંયા આપણે શું લખીશું સમય ટી ઇઝ ઇક્વલ ટુ મોટી બાજુની લંબાઈ છેદમાં વેગ સો મોટી બાજુની લંબાઈ થઈ જશે આઠ ગુણ્યા દસની માઇનસ બે છેદમાં દસની માઇનસ બે વેગ છે એટલે અહીંયાથી કેન્સલ થઈ જશે સો સમય આવશે ટી ઇઝ ઇક્વલ ટુ આઠ સેકન્ડ એકમ લખવો કમ્પલસરી છે કોઈ પણ ભૌતિક રાશિને એકમ વગર દર્શાવી નહીં જો પરિમાણ રહિત હોય તો અલગ વસ્તુ છે પણ જે પણ ભૌતિક રાશિના એકમ છે એ બધાને કમ્પલસરી લખવા જરૂરી છે સો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો કે ઈએમએફ આપણને મળી જાય છે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ મિલીવોલ્ટ અને સમય મળી જાય છે આઠ સેકન્ડ ધેટ ઇઝ ગતિ કી એમએફના સૂત્રવાળું આ દાખલો હતો એકદમ સરળ દાખલો હતો ખાલી એક નવી વસ્તુ પણ એ અગિયારમાં ધોરણમાં આપણે આ સૂત્ર ભણી ગયા છે વી ઇઝ ઇક્વલ ટુ એલ ટી એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે અને એમાંથી ટીને સૂત્રોનો કરતાં બનાવ્યું છે સો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો દાખલા નંબર છ પોઈન્ટ ચાર જો આ દાખલામાં બધાને ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઉદા દાખલો છ પોઈન્ટ પાંચ એની રકમ વાંચીશું સ્વાધ્યાયનું દાખલા નંબર છ પોઈન્ટ પાંચ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે એની રકમ એક એક મીટર લાંબા ધાતુના સળિયાને સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચારસો રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રીંગ સાથે સંપર્કમાં છે અક્ષને સમાંતરે પોઈન્ટ પાંચ ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે આ કેન્દ્ર અને રીંગ વચ્ચે ઉત્પન્ન ઇએમએફની ગણતરી કરો આમાં પણ આપણે ઈ શોધવાનું છે પણ આના માટે આપણે કયું સૂત્ર યુઝ કરવું જોઈએ એ તમે વિચારો આપણે એક ધાતુનો સળિયો આપ્યો છે અને એને ચારસો રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવો જ આપણે એક ઉદાહરણનો દાખલો પણ જોયો હતો ને એ વખતે મેં તમને કીધું હતું એક વસ્તુ તમે મગજમાં ખાસ યાદ રાખો જ્યારે આપણે કોઈપણ વસ્તુ કોણીય અચળ કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરતી હોય ને ત્યારે આ ચેપ્ટર આ પર્ટિક્યુલર ચેપ્ટર માટે આપણી પાસે એક જ જે સૂત્ર છે પ્રેરિત ઇએમએફનું ઈઝ ઇક્વલ ટુ વન હાફ બી ઓમેગા આર સ્ક્વેર અથવા જો લંબાઈ આપેલી હોય તો તમે એલ સ્ક્વેર યુઝ કરી શકો છો અથવા એ સ્ક્વેર પણ યુઝ કરી શકો છો અચળાંક ગમે તે તમે મૂકી શકો છો પણ આપણું બેઝિક ઇક્વેશન છે ઇ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બી ઓમેગા એલ સ્ક્વેર એમાં તમારે આખી થિયરી ફરીથી સાબિત કરવાની જરૂર પડતી નથી આ સૂત્ર તમે ડાયરેક્ટ જ યુઝ કરી શકો છો પણ જો એમાં તમને અચળકોણી આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવ્યું હોય તો તમને કોઈ સળિયો આપેલો હોય અથવા કોઈ જે આપણે લાસ્ટ એક્ઝામ્પલ લીધો હતું એમાં એક પૈડાનું એક્ઝામ્પલ તમને આપેલું હતું અને એનું વર્તુળાકાર રિંગ એમાં પરિભ્રમણ કરતું હતું તો આપણે કેન્દ્ર અને રિંગ વચ્ચે ઇએમએફની વાત હતી આ સેમ ટુ સેમ એ જ એક્ઝામ્પલ છે આમાં કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતું ઇએમએફ જ આપણે શોધવું છે તો સૌપ્રથમ પ્રથમ આપણને જે જે કિંમતો આપેલી છે એ લખી લઈએ એટલે એના ઉપરથી સૂત્રોનો આઈડિયા આવી જશે સૌપ્રથમ આપણને લંબાઈ આપેલી છે આ છે આપણો દાખલા નંબર છ પોઈન્ટ પાંચ કિંમત આપણને આપેલી છે એલ ઇઝ ઇક્વલ ટુ વન મીટર કોણીય આવૃત્તિ ઓમેગા ચારસો રેડિયન પર સેકન્ડ આપેલી છે ઘણીવાર આપણને આવૃત્તિની પણ કિંમત આપેલી હોય છે ઓમેગાની નથી આપેલી હોતી તો આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ન્યૂ યુઝ કરીને એની કિંમત મૂકી શકીએ ચુંબકીય ક્ષેત્ર બીની કિંમત આપેલી છે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ટુ તમારે થઈ જશે પોઈન્ટ ફાઇવ ટેસ્લા અને આપણે શોધવું શું છે ઈ તો આપણે અહીંયા એવું લખી શકીએ કે સળિયામાં પ્રેરિત ઈ સળિયામાં પ્રેરિત ઈ ઇ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બી ઓમેગા એલ નો સ્ક્વેર આ સૂત્ર તમે ડાયરેક્ટ મૂકી શકો છો તો આ એક માર્ક્સો એમસીક્યુ બની જશે આપણું ઈ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બીની જગ્યાએ કિંમત મૂકી દો પોઈન્ટ ફાઈવ ઓમેગા ઓમેગાની જગ્યાએ ફોર હંડ્રેડ અને જે એલ છે એ વનનો સ્ક્વેર તો કિંમત શું આવી જશે અહીંયાથી ટુ ટુ ઉડી જશે અને પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટુ એટલે વન સો અહીંયા કિંમત આવી જશે ઈઝ ઇક્વલ ટુ સો ખ્યાલ આવ્યો દરેક જણને સીધું જ સૂત્ર મૂકવાનું છે ઇ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બી ઓમિગા એલ સ્ક્વેર અને એના ઉપરથી આપણે એની કિંમત ધરાવવાની છે સાવ સરળ એક માર્ક્સ એમસીક્યુમાં આવું તમને પૂછાઈ શકે સો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર સિક્સ પોઈન્ટ સિક્સ આજે સ્વાધ્યાયના દાખલા છે એટલે ઓનલી તમારે દાખલા પાઠ આવશે સો આમાં સેજ બી એવું લાગવાની જરૂર નથી કે દાખલાથી આપણે કંટાળી ગયા કારણ કે જો થિયરી પર આપણો કમાન્ડ હશે તો આ બધા દાખલા આપણને એકદમ ઇઝી જ લાગવાના છે ઉદાહરણ છ પોઈન્ટ છ થોડુંક લાંબુ છે સો આપણે એને પહેલાં કારણ કે આમાં બે ત્રણ વસ્તુઓ તમને શોધવાની કીધી છે એને પાઠ પાડીને તમને શોર્ટમાં પણ પૂછી શકે સો પહેલાં આપણે એની રકમ વાંચી લઈશું આઠ સેન્ટીમીટર ત્રીજાના અને વીસ આંટાવાળા ગૂંચળાના તેના વ્યાસને અનુલક્ષીને ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિત ચુંબકીય ક્ષેત્રમાં પચાસ રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ગુમાવવામાં આવે છે આ ગૂચડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઇએમએફ મેળવો જો આ ગૂંચડું દસ ઓમ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો ઝૂલ હિટિંગને કારણે સરેરાશ પાવર વે જેને આપણે પાવર લોસ પણ કહી શકીએ એની ગણતરી કરો અને આ પાવર એ ક્યાંથી આવે છે એ પણ કહેવાનું છે આપણે ટોટલ આટલી વસ્તુ શોધવાની છે પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મહત્તમ ઈએમએફ તો મેળવવાનું જ છે જે આપણે એસી જનરેટરનું સૂત્ર યુઝ કરીએ છીએ એના ઉપરથી પછી સરેરાશ ઇએમએફની પણ કિંમત આપણે મેળવવાની છે અને હજી એક વસ્તુ આપણે આવે છે કે મહત્તમ પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે આઈ પણ શોધવાનું છે પાવર પણ આપણે ગણતરી કરવાની છે અને પાવર ક્યાંથી આવે છે એનું પણ આપણે એક્સપ્લેનેશન આપવાનું છે એટલે થોડોક મોટો દાખલો આપણા માટે થઈ ગયો છે પણ આપણે પહેલાં સૂત્ર લખી લઈ પહેલાંનું કિંમત લખી દઈએ ને એના ઉપરથી પછી આપણે ડિસાઇડ કરીએ કે આપણી પાસે કયા કયા સૂત્ર છે આ દાખલો સોલ્વ કરવા માટે તો ચલો રેડી છો બધા સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર છ પોઈન્ટ છ પહેલાં તો આપણને આર આપેલું છે તો આર બરાબર આપણે લખી લઈએ આઠ સેન્ટીમીટર તો એના બરાબર થઈ જશે આઠ ગુણ્યા દસ ને બે મીટર પછી બીજી વસ્તુ આપણને આપેલી છે એન તો એન બરાબર આપણને વીસ આપેલા છે ઓમેગા આપણને આપેલા છે પચાસ રેડિયન પર સેકન્ડ બી આપણને આપેલા છે ત્રણ ગુણ્યા દસની માઇનસ બે તો આપણે શોધવાનું છે એક તો વીએમ કેટલા છે એ મહત્તમ જે કીધું છે ને વોલ્ટેજ એ સરેરાશ પણ આપણને શોધવાનું કીધું છે પછી આર ઇઝ ઇક્વલ ટુ દસ ઓમ હોય ત્યારે આર ઇઝ ઇક્વલ ટુ દસ ઉમ કિંમત હોય ત્યારે આપણે આઈ મેક્સિમમ શોધવાનું છે અને પછી આપણે પાવર લોસ પણ શોધવાનું છે અને હજી આનું એક્સપ્લેનેશન પણ આપવાનું છે ટોટલ પાંચ વસ્તુ કવર થાય છે આ દાખલામાં એટલે કન્સેપ્ટ વાઇઝ બહુ જ સરસ દાખલો છે તમને જે ડબલ ઈ અને નીટની એક્ઝામમાં પણ ઉપયોગી થઈ શકે છે હવે આપણને આર આપેલો હોય તો એના ઉપરથી આપણે ક્ષેત્રફળ લઈ લઈએ કારણ કે જે વોલ્ટેજ છે એમાં આપણને ક્ષેત્રફળની જરૂર પડશે એટલે આપણે પહેલાં જ ગણી લઈએ કે ગૂંચડું છે એટલે પાય આર સ્ક્વેર ક્ષેત્રફળ થઈ જશે સો એ ઇઝ ઇક્વલ પાય આર સ્ક્વેર સો એ ઇઝ ઇક્વલ જગ્યાએ આવી જશે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર સ્ક્વેર આર સ્ક્વેરની જગ્યાએ આવશે આઠ ગુણ્યા દસની માઇનસ બેનો સ્ક્વેર સો એ થઈ જશે બસો છન્નું ગુણ્યા દસની માઇનસ ચાર મીટરનો સ્ક્વેર ઓકે તો પહેલી વસ્તુ આપણે આ શોધી લઈએ મહત્તમ વોલ્ટેજ તો ફર્સ્ટ આપણે લખીએ કે ગૂચડામાં પ્રેરિત થતો વોલ્ટેજ ગૂંચડામાં પ્રેરિત થતો વોલ્ટેજ હવે એસી જનરેટરનું સૂત્ર અમે આપણે યુઝ કરીએ તો વી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે બેન ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી પરંતુ મહત્તમ વોલ્ટેજ માટે આપણને સાઈન ઓમેગા ટી વન મળશે તો આપણું ઇક્વેશન બની જશે મહત્તમ વોલ્ટેજ વી એમ ઇઝ ઇક્વલ ટુ બી એન ઓમેગા સો વી બરાબર કિંમત આપણે મૂકી દઈએ તો આવી જશે ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ગુણ્યા બસો પોઈન્ટ છન્નું એની જે કિંમત છે એ એન આંટાઓની સંખ્યા આપણને આપેલી છે વીસ અને ઉમેગા આપણને આપેલા છે પચાસ તો મહત્તમ વોલ્ટેજ વી એમ ટુ મળી જશે આપણને સિક્સ ઝીરો ટુ એટ એટ ઝીરો ટેન ટુ માઇનસ સિક્સ જો શોર્ટમાં આપણે એને લખવું હોય તો આવી રીતે લખી શકીએ વીએમ ઇક્વલ ટુ 0.603 સિક્સ ઝીરો થ્રી ફોલ્ટ બીજી એક વસ્તુ આપણને મહત્તમ પ્રવાહ શોધવાનું કીધું છે તો મહત્તમ પ્રવાહ માટે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વીએમ છેદમાં આર થશે તો ઇક્વલ ટુ થઈ જશે પોઈન્ટ સિક્સ ઝીરો થ્રી ડિવાઈડ બાય ટેન તો જે પ્રવાહ છે એ પ્રવાહ આપણને મળશે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ઝીરો થ્રી એમ હજી એક વસ્તુ આપણને પાવર શોધવાની કહે છે તો પાવર માટે વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર આપણે યુઝ કરવું પડે યસ આપણે ધોરણ દસમાં વાપરેલું જ છે આ સૂત્ર અને આપણે આ ચેપ્ટરમાં પણ યુઝ થયેલા છે ધોરણ બારમાં વીએમ આઈ એમ બાય ટુ વીએમની પણ કિંમત છે આઈની પણ મહત્તમ કિંમત છે વીએમ બરાબર છે સિક્સ ઝીરો થ્રી ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ઝીરો થ્રી ડિવાઈડ બાય ટુ તો જે પાવર છે એ પાવર થઈ જશે આપણે ઝીરો ઝીરો વન હવે એવું કહેવામાં આવે છે કે આ પાવર આવે છે ક્યાંથી તો આ પાવર આવવા માટે વિદ્યાર્થી મિત્રો જવાબદાર એ વસ્તુ છે કે પ્રેરિત પ્રવાહ જ્યારે ગૂંડાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે આપણને ખ્યાલ છે કે પ્રેરિત પ્રવાહને લીધે આપણને ટોર્ક ઉત્પન્ન થાય છે અને એને નિયમિત રીતે ફેરવવા માટે આપણે બાહ્ય ટોર્કનો સામનો કરવો પડતું ટોર્ક પૂરું પાડવું પડે તો જ એ રોટેટર ફરી શકે એટલે આપણે કંઈક કાર્ય કરવું પડે એટલે આ જે પાવર છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો ગૂચડામાં ગરમી તરીકે વ્યય પામતી ઉર્જાનો સ્ત્રોત એ જે બાહ્ય રોટેટર છે એ આપણને પાવર પૂરો પાડે છે વિદ્યાર્થી મિત્રો તો આ તો એક્ઝામ્પલ હજી આપણે એમાં એક વસ્તુ શોધવાની બાકી છે વૉલ્ટેજનું સરેરાશ મૂલ્ય પરંતુ વોલ્ટેજનું સરેરાશ જે મૂલ્ય છે એ આપણે હવે આના નેક્સ્ટ સેશનમાં જોઈશું આ અને હજી આપણે જે સ્વાધ્યાયના બીજા દાખલા બાકી છે હજી આપણે વધારાના સ્વાધ્યાયના પણ દાખલા બાકી છે તો હવે પછીનું જે નેક્સ્ટ સેશન આવે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જે આ પાવર છે એની કિંમત પણ શોધીશું સરેરાશ સરેરાશ વોલ્ટેજની કિંમત શોધવાની બાકી છે તો સરેરાશ વોલ્ટેજની કિંમત આપણે એમાં શોધીશું અને સ્વાધ્યાયના જે દાખલા હજી બાકી છે એ દાખલાઓને પણ આપણે કવર કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાયના ઘણા બધા દાખલા જોઈ લીધા છે મને વિશ્વાસ છે કે તમને આ બધામાં ખ્યાલ આવ્યો જ હશે હવે નેક્સ્ટ જે સેશન આવે એ સેશનમાં તમે લોકો હજી સૂત્રોને વધારે મોઢે કરીને આવજો તો તમને આ ચેપ્ટર ગણવાની બહુ જ મજા આવશે બહુ જ ઇઝી ચેપ્ટર છે માત્ર ઇએમએફના સૂત્રો જે આમાં વધારે આવે છે પણ એ જો તમે ડેટા લખીને કરશો તો એ સૂત્ર પણ તમને બહુ જ ઇઝી થઈ પડશે વિદ્યાર્થી મિત્રો તો આજના સેશનમાં આજે આપણે આટલે સુધી જ રાખીએ છીએ હવે મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી વંદે ગુજરાત